તો અમદાવાદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને પોલીસ પ્રશાસન સજ્જ બન્યું હતું તો ચૂંટણીને લઈને પચીસોથી પણ વધુ જવાનો તૈનાત રહેશે તો ચૂંટણી દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે તો જિલ્લામાં ચારસો ને સત્તાવન ગામમાંથી ત્રણસો બાસઠ ગામમાં ચૂંટણી યોજાશે જેના માટે આઠસો ત્રેપન જેટલા બુથ નક્કી કરાયા છે તો નિપક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અત્યાર સુધીમાં એક હજાર નવસો ચુમ્મોતેર લોકોની પોલીસે અટકાયત કરી છે જ્યારે એક હજાર છસો બત્રીસ લોકોના લાયસન્સવાળા હથિયારો કબજે કર્યા છે જે અંગે અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના એલઆઈબી પોલીસ અધિકારી યુબી રાવલે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે પોલીસ પ્રશાસન પણ સજ્જ બન્યું છે અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય પંચાયતની ચૂંટણીની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા શું આયોજન કરવામાં આવ્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટે પોતાના પોલીસ અને બંદોબસ્ત કઈ રીતે ગોઠવવામાં આવ્યો છે તે અંગે આપણે વાત કરીશું અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરીએ યુ બી સાહેબ સાથે જે એલઆઈબીની અંદર ફરજ બજાવે છે સાહેબ આ વખતેની પંચાયતની ચૂંટણીમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા શું આયોજન કરવામાં આવ્યું છે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ શું છે આગામી તારીખ ઓગણીસ બાર બે હજાર એકવીસના રોજ અમદાવાદ આમ તો સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણી યોજના છે જેમાં અમદાવાદ જિલ્લાના ચારસો સત્તાવન ગામો પૈકી ત્રણસો બાસઠ ગામોમાં ઇલેક્શન છે બાકીની બેતાલીસ ગ્રામ પંચાયતમાં સમરસ થયેલ છે હવે આ જે ગામો છે એ ગામોમાં કુલ બિલ્ડિંગ ચારસો બોતેર છે અને આઠસો ત્રેપન બુથ છે જે બૂથો બૂથ ઉપર જે મેનપાવર ફાળવવામાં આવ્યું છે એ મેનપાવર એક હજાર પાંચ પોલીસ બારસો ને હોમગાર્ડ જીઆરડી તથા એક એસઆરપીની કંપની ફાળવવામાં આવેલ છે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બગડે તે બાબતે પોલીસ અધિક્ષક શ્રી દ્વારા અલગ અલગ સંવેદનશીલ મથકો ઉપર એલસીબી અને એસઓજીની ટીમો તૈયાર કરી અને તેઓને પણ ત્યાં ડિપ્લોયમેન્ટ કરવામાં આવનાર છે તેમજ આ ચૂંટણી સંદર્ભે જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી આજ દિન સુધી જિલ્લા પોલીસ દ્વારા કુલ એક હજારને ઓગણ સત્તરસોને ઓગણસી અટકાયતી પગલાં લેવામાં આવેલ છે તેમજ ઇઠોતેર લાખથી વધારે વિદેશી દારૂનો જથ્થો તે પૈકી પાંત્રીસ લાખથી વધુના વાહનો પકડવામાં આવેલ છે વ્યક્તિ સામે ગુનાહિત પ્રવૃત્તિઓ લોકોને અટકાયત કરવામાં છે આટલો મોટો આંક અમદાવાદ જિલ્લામાં જોવા મળી રહ્યો છે ત્યારે આ વખતેની ચૂંટણીની અંદર શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય એની માટે ખાસ એક્શન પ્લાન શું છે ખાસ એક્શન પ્લાનમાં એવું છે કે પોલીસ અધિક્ષક શ્રીની સૂચના અનુસાર તમામ જે થાણા અમલદાર છે ડિવિઝન અધિકારીઓ છે તેની મીટિંગ લેવામાં આવેલ છે પછી ફૂ દરેક જગ્યાએ ફૂડ પેટ્રોલિંગ ફ્લેગ માર્ચ કરવામાં આવનાર છે અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ સંવેદનશીલ જગ્યાઓ ઉપર ગામો ઉપર રાખવામાં આવનાર છે તેમજ રિઝર્વ ફોર્સ પૈકીના રિઝર્વની પણ ટીમો બનાવી અને કોઈ પણ જગ્યાએ કોઈપણ પ્રકારનો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી પોલીસ અધિક્ષક શ્રી દ્વારા રાખવામાં આવી રહેલ છે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાઈ રહેલી આ ચૂંટણીમાં પોલીસ ડિપાર્ટમેન્ટ પૂર્ણ સંપૂર્ણ શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તે માટેના સતત પ્રયત્નો કરી રહી છે કેમેરામેન બિપિન રમીન સાથે હું છું ભરત દવે બુલેટિન ઇન્ડિયા અમદાવાદ